રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં નવા મેયર માટે કવાયતો તેજ થઈ ગઈ છે. 9 સપ્ટેમ્બરે અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે. વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના 5 જેટલા હોદ્દેદારોની મુદત 9 સપ્ટેમ્બરે પૂરી થવાની છે અને તે જ દિવસે એએમસીની સામાન્ય સભાની બેઠક મળશે, જેમાં નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂક કરવામાં આવશે. જોકે ભાજપ પાસે બહુમતી હોવાથી મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નક્કી જ છે. ત્યારે મેયર પદ માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે. મેયર માટે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ સૌથી આગળ છે. તો ભાજપ મહુડી મંડળ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને ફરી રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા માટે કેટલાક કોર્પોરેટરો લોબિંગ શરૂ કરી દીધું છે. વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો અને અન્યના 7 કોર્પોરેટર જીત્યા હતા. તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મોવડી મંડળે અમદાવાદના મેયર તરીકે ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી કરી હતી, જ્યારે ઓબીસી કોટામાંથી થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. એ વખતે ચાંદખેડાના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતને હિન્દી ભાષી સમાજને ધ્યાનમાં રાખીને દંડકની પોસ્ટ આપી હતી. નારણપુરાના મહિલા કોર્પોરેટર ગીતાબેન પટેલને ડેપ્યુટી મેયર તરીકે નિમવામાં આવ્યા હતા. તો સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટને પક્ષના નેતાના પદે મુકાયા હતા. જોકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% મહિલા અનામત હોવાને લીધે 9 સપ્ટેમ્બરના રોજ મેયરની 2.5 વર્ષની મુદત પૂરી થશે, જેથી મેયર કિરીટ પરમારની જગ્યાએ નવા મેયર મહિલા કોર્પોરેટર બનશે, જે આગામી 2.5 વર્ષ સુધી અમદાવાદની કમાન સંભાળશે. ત્યારે નવા મેયર માટે હાલ ભાજપમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. વિવિધ કોર્પોરેટરો પોતાના રાજકીય ગોડફાધરો પાસે જઈને પોતાના હોદ્દો મળે તે માટે થઈને દોડધામ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જો વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નહીં બદલાય તો મહિલા મેયરના પદે પાટીદાર કે જૈન વણિક મહિલા કોર્પોરેટરની નિમણૂક થાય તેવી પણ સંભાવનાઓ છે. જૈન સમાજમાંથી આવતા શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અને મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગા પણ આ રેસમાં આગળ છે. આ સિવાય અન્ય પાટીદાર મહિલા કોર્પોરેટર પણ આવી શકે તેમ છે. પાટીદાર સમાજમાંથી વર્તમાન ડેપ્યુટી મેયર ગીતા પટેલ, તો લાંભા વોર્ડના ડોક્ટર ચાંદની પટેલ પણ આ રેસમાં છે. આ સિવાય ક્ષત્રિય સમાજમાંથી વાંસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પણ આ રેસમાં છે. 3 ટર્મથી કોર્પોરેટર પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. સિનિયર કોર્પોરેટર અને હાલમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. તેઓને કોઈ જૂથમાં માનવામાં આવતા નથી અને તેઓ તમામ જૂથનું સમર્થન મળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. તેઓ વિવિધ જૈન સમાજની સંસ્થાઓ સાથે અને સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાથી તેનો ફાયદો થાય તેમ છે. તો મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાંગાની કોર્પોરેટર તરીકેની આ બીજી ટર્મ છે. તેઓ પણ હિન્દી ભાષી અને જૈન સમાજમાંથી આવે છે. આ પહેલા તેમના પતિ આનંદ ડાગા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. પતિ પત્ની રાજકીય રીતે વર્ષોથી સક્રિય છે, જેથી તમામ જૂથ સાથે સંબંધ ધરાવે છે અને વર્તમાન મણિનગર ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહ સહિત અન્ય મોટા આગેવાનોનો વિશ્વાસ પણ ધરાવે છે. તો બીજી તરફ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને વર્તમાનમાં ભાજપ તરફથી અમદાવાદ શહેર સંગઠન એએમસી પ્રભારી તેમજ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી સંભાળતા ધર્મેન્દ્ર શાહ પણ શીતલ ડાગાને મેયર બનાવવા માટે પોતાના ચોકટા ગોઠવી રહ્યા છે. તો પાટીદાર સમાજમાંથી વર્તમાન ડેપ્યુટી મેયર અને નારણપુરા વોર્ડના સિનિયર કોર્પોરેટર ગીતાબેન પટેલનું નામ પણ આ રેસમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહ ગ્રુપના હોવાનું કહેવાય છે. તો લાંભા વોર્ડથી પહેલી વાર ચૂંટાયેલા કોર્પોરેટર ડોક્ટર ચાંદની પટેલને પણ શિક્ષણના લીધે લોટરી લાગી શકે છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના આધારે તેઓને મેયર પદ મળે તેવી પણ સંભાવના છે. તેઓ પણ એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. આ સિવાય ક્ષત્રિય સમાજમાંથી વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પણ આ રેસમાં મનાય છે. તેઓ વાસણાથી 3 ટર્મની કોર્પોરેટર પદે રહી ચૂક્યા છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે.
હિતેશ બારોટની ટર્મ પૂરી થતા નવા ચેરમેન બની શકે છે, જેથી ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલના નામ આ રેસમાં સૌથી આગળ છે. એટલું જ નહીં, વર્તમાન રોડ કમિટી ચેરમેન અને ભૂતકાળમાં હાઉસિંગ કમિટીના ચેરમેન રહેલા સિનિયર કોર્પોરેટર મહાદેવ દેસાઈ પણ પોતાના ગોડ ફાધરની મદદથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે પાટીદાર વણિક જૈન સમાજના કોર્પોરેટરને પણ સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળી શકે તેમ છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાય તો મેયર પદનું ગણિત પણ બદલાઈ શકે છે, જેથી ઓબીસી સમાજના મહિલા કોર્પોરેટર પણ અમદાવાદના નવા મેયર બની શકે છે, જેમાં બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દીપ્તિબહેન અમર કોટિયાનું નામ પણ મોખરે છે. ભાજપ મોવડી મંડળ દ્વારા 1 સપ્ટેમ્બરથી નવા મેયર સહિતના હોદ્દા પર પેનલ બનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવશે. ભાજપ મોવડી મંડળ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે 4 થી 5 કોર્પોરેટરના નામની પેનલ બનાવાશે, જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આખરી નિર્ણય લેશે. તો મેયરની રેસમાં આખરે આ નામોની ચર્ચાઓ છે. કોણ બનશે અમદાવાદના મેયર? શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈનનું નામ આ રેસમાં ચર્ચાઈ રહ્યું છે. તો વર્તમાન ડેપ્યુટી મેયર ગીતા પટેલના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે. આ રેસમાં લાંભા વોર્ડના ડોક્ટર ચાંદની પટેલનું નામ પણ આ રેસમાં ચર્ચાઈ રહ્યું છે. તો વાસણા વોર્ડના સ્નેહા કુમારી પરમારનું નામ પણ આ રેસમાં સતત ચર્ચાઓમાં છે. તો એ મહિલાઓ કે જેમના નામ સતત ચર્ચામાં છે મેયર પદ માટે, બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દીપ્તિ અમર કોટિયાનું નામ પણ આ ચર્ચામાં સામેલ છે. મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ આ રેસમાં છે. મેયર પદ કોને મળશે અને તેના માટેની આ ચર્ચાઓ થઈ રહી છે. લોબિંગ શરૂ થઈ ગયું છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે અને તેના માટે પણ સતત આ નામો છે. ઘાટલોડાના કોર્પોરેટર જતીન પટેલનું નામ આ રેસમાં છે. પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલનું નામ પણ આ ચર્ચામાં છે, સતત ચર્ચાઈ રહ્યું છે નામ. વર્તમાન રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈનું નામ પણ આ ચર્ચામાં સામેલ છે. તો સીધા જઈશું ન્યૂઝરૂમથી લાઈવ. મારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા. આ અર્પણ, મહિલાઓના નામ સતત રેસમાં છે અને આ નામોની સતત ચર્ચા થઈ રહી છે મેયર પદ માટેની. કોના પર કળશ દોરશે તે આગામી સમયમાં ખબર પડશે. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે પણ લોબિંગ શરૂ થઈ ગયું છે અત્યારથી. ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જે 5 હોદ્દેદારો છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક, આ 5 હોદ્દાઓને કયા સમીકરણ હેઠળ નિમણૂક આપી તે સૌથી મહત્વની બાબત હોય છે. કારણ કે રાજકારણમાં દરેક વર્ગ, સમાજ, જ્ઞાતિને મત બેંકની રાજનીતિને જોઈને સાચવવાના હોય છે. વર્તમાનની જો વાત કરીએ તો હાલમાં જે ઓબીસી એસટી એસસી સમાજમાંથી આવતા જે કિરીટ પરમાર છે તે મેયર પદે છે, તે ઉપરાંત પાટીદાર સમાજમાંથી આવતા ડેપ્યુટી મેયર જે છે ગીતાબેન પટેલ તે છે, હિન્દી ભાષી સમાજમાંથી આવતા અરુણસિંહ રાજપૂત તે દંડક પદે છે, બ્રાહ્મણ સમાજમાંથી આવતા ભાસ્કર ભટ્ટ શાસક પક્ષ નેતા તરીકે છે, અને ઓબીસી સમાજમાંથી આવતા હિતેશ બારોટ તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે છે. હવે આ તમામ લોકોની 2.5 વર્ષની જે મુદત છે, કોર્પોરેટર તરીકે તો 5 વર્ષ સુધી ચૂંટાયેલા છે, પરંતુ આ હોદ્દા માટેની 2.5 વર્ષની જે મુદત છે, કારણ કે હવેની 2.5 વર્ષની મુદત મેયર પદ માટે જનરલ કેટેગરીમાં મહિલા માટે અનામત છે. એટલે મહિલા જો મેયર પદે મુકાય છે જનરલ કેટેગરીમાંથી તો તેના આધારે બાકીના હોદ્દાઓનું આખું જે સમીકરણ છે તે ઉલટફેર થતું હોય છે. એટલે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ખાસ કરીને ભાજપમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. જેટલા પણ દાવેદારો છે કે જે પોતાને આ હોદ્દા માટે પોતાની જાતે સક્ષમ ગણી રહ્યા છે, તે પોતાની રીતે પોતાના જે રાજકીય ગોડફાધર છે, પછી તે શહેર કક્ષાના હોય કે ભાજપના પ્રદેશ કક્ષાના હોય, તેમને ત્યાં આટાફેરા મારી રહ્યા છે અને પોતાનાથી બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે સામાન્ય મહિલા કેટેગરી માટે મેયર પદ અનામત હોવાથી હાલ જે 2 નામ સૌથી મહત્વના ચર્ચાઈ રહ્યા છે તે એક તો શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન કે તે વર્તમાનમાં મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરપર્સન છે, અને આ ઉપરાંત
મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગા કે જે પ્રદેશ ભાજપમાં પણ હોદ્દો ધરાવે છે અને અમદાવાદ શહેરના ભાજપના પ્રભારી અને એએમસીના પ્રભારી એવા ધર્મેન્દ્ર શાહની અત્યંત નજીક માનવામાં આવે છે, એટલે આ બે નામ સૌથી આગળ ચર્ચાઈ રહ્યા છે અને ભાજપના હોદ્દેદારનું ચાલશે તો ક્યાંક શીતલ ડાગા મેયર પદે બેસી શકે છે. જે રીતે મહિલાનું સિલેક્શન થશે તેના આધારે અન્ય હોદ્દા માટેનું આખું ગણિત નક્કી કરવામાં આવશે, કારણ કે મેં અગાઉ કહ્યું તે મુજબ તમામ વર્ગ અને સમાજને પ્રતિનિધિત્વ આપવાનું હોય છે, એટલે આ પાંચ હોદ્દા જે છે તેનામાં ચોકટા ભાજપના જે મોવડી મંડળ છે તે ગોઠવી શકે છે. હાલ હજી આ ગતિવિધિઓની શરૂઆત માત્ર થઈ છે, જેમ જેમ દિવસ નજીક આવશે, કારણ કે 9 સપ્ટેમ્બરે આખરી દિવસ છે આ તમામ પાંચે હોદ્દેદારોની મુદત પૂર્ણ થવાનો. આગામી 28 ઓગસ્ટે એક સામાન્ય સભા મળવાની છે અને તે બાદ પણ વધુ એક સામાન્ય સભા સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના અઠવાડિયામાં મળી શકે છે તેવી હાલ માહિતી મળી રહી છે. એટલે આગામી આ જે 15 દિવસનો સમયગાળો છે ભાજપના તમામ કોર્પોરેટરો માટે મહત્વનો છે, કારણ કે હવે ગણતરીનો સમય જ્યારે બાકી રહ્યો છે. બીજી વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છેલ્લા 2.5 વર્ષથી હિતેશ બારોટ આ જવાબદારી સંભાળી રહ્યા છે અને અત્યંત બિનવિવાદિત રહ્યા છે. કોઈ પણ પ્રકારના આરોપ અથવા તો કોઈ મોટો રાજકીય વિવાદ તેમની સાથે સંકળાયો નથી, એટલે હાલ પૂરેપૂરી સંભાવના છે. જે રીતે તેમને રાજકીય બેકઅપ મળેલું છે અને તેમની આવડત અને અનુભવનો લાભ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને સતત મળી રહ્યો છે આ 2.5 વર્ષ દરમિયાન, એટલે બિન વિવાદિત હોવાના કારણે પુનઃ તેમની વરણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થાય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ તો ભાજપ પાર્ટી છે, જે નામ ચર્ચાતું હોય છે તેનામાં કોઈ પણ સમય ઉલટફેર પણ થતો હોય છે. તેનું ઉદાહરણ ગઈ વખતની જ્યારે નિમણૂક થઈ તેમાં જ છે, કારણ કે જૈનિક વકીલનું નામ સૌથી મોકરે હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે, પરંતુ જ્યારે નામો ઘોષણા થવાની હતી તેની આગલી રાત્રે ભાજપના એક ઉચ્ચ હોદ્દેદારનો ફોન આવે છે અને આ નામ બદલાઈ જાય છે અને નિમણૂક થાય છે હિતેશ બારોટની. એટલે કોઈ પણ પરિસ્થિતિ સંભવ છે. ભાજપમાં કવર ખુલવાની તૈયારી હોય તેવા આખરી ક્ષણે પણ નામ બદલાઈ શકે છે, એટલે હાલ આ તમામ સંભાવનાઓ અને તમામ પરિસ્થિતિની વચ્ચે જેટલા પણ દાવેદારો છે કે જે પોતાને આ વિવિધ હોદ્દા માટે લાયક સમજી રહ્યા છે તે સતત દોડધામ કરી રહ્યા છે અને પોતાના રાજકીય જે ચોકઠા છે તે પણ ગોઠવી રહ્યા છે. વર્તમાનમાં જે આ 5 હોદ્દેદારો છે દેખીતી રીતે ભાજપ કેડર બેઝડ પાર્ટી ગણાય છે અને કોઈ તેમનો આંતરિક વિવાદ હોય તે સામે આવતું નથી, પરંતુ મારા રોજબરોજના રિપોર્ટિંગ દરમિયાન અને કેટલીક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 5 હોદ્દેદારોમાં એક કોઈ પણ પ્રકારનો મનમેળ જોવા નથી મળતો. એક અલગ દિશામાં જાય છે, બીજા અન્ય દિશામાં જાય છે, એટલે આ મહત્વની બાબત છે જેની સીધી અસર આગામી જ્યારે આ નિમણૂક થવાની છે તેના ઉપર ચોક્કસથી જોવા મળશે. દીક્ષિતા, બિલકુલ, તે ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે કે છેલ્લી ઘડીએ કંઈ પણ થઈ શકે છે, ચહેરાઓ પણ બદલાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ યુવા ચહેરો નવો પણ સામે આવી શકે એ પણ શક્યતા. બિલકુલ દીક્ષિતા, ભાજપના કાર્યપદ્ધતિ જે ભાજપની છે તેનામાં કોઈ પણ સમય ક્યારે કંઈ પણ થઈ શકે છે. આપણે છેલ્લું ઉદાહરણ જોયું રાજ્યસભાની જ્યારે ચૂંટણી હતી તેવા સમયે ભાજપે જે રીતે નામ જાહેર કર્યા, ખુદ ભાજપના પ્રદેશના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા કે આ જે નામ આવ્યા છે તે ખરેખર કોણ છે. એટલે આ જ પરિસ્થિતિ આ પ્રકારના હોદ્દામાં પણ જોવા મળી શકે છે. ડાર્ક હોર્સ તરીકે ક્ષત્રિય સમાજમાંથી આવતા વાંસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર છે, તેમનું નામ પણ મેયર પદે ચાલે છે. એટલે જો ક્ષત્રિય સમાજમાંથી ઓબીસી સમાજમાંથી મેયરને જો મૂકવામાં આવે તો ફરી પાછા રાજકીય સમીકરણો બદલાઈ જાય, એટલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, ડેપ્યુટી મેયર આ સહિતના જે હોદ્દાઓ છે તેનું પણ આખું જે ચકેડું છે તે અલગ જ રીતે ફરતું જોવા મળી શકે છે. હવે જોવાનું એ છે કે ભાજપના જે હોદ્દેદારો છે તે કયા સમીકરણના આધારે આગળ વધવા માંગે છે, કારણ કે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની છે એટલે આ જે હોદ્દેદારોની વરણી થશે તેમના શાસનકાળ દરમિયાન જ લોકસભાની ચૂંટણી સંપન્ન થશે, એટલે દૂરની જે રાજકીય પરિસ્થિતિ છે, જે લાભ જોવાનો છે ભાજપને, આ તમામ સમીકરણો ગણિત ધ્યાનમાં રાખીને આ લોકોની નિમણૂક કરવામાં આવશે. એટલે એકવાર આ 5 હોદ્દેદારોની નિમણૂક થાય તે બાદ કોર્પોરેશનની વિવિધ જે કમિટીઓ છે તેના માટે પુનઃ એકવાર લોબિંગ શરૂ થશે, કારણ કે કોર્પોરેશનની જે મલાઈદાર કમિટીઓ કહેવામાં આવતી હોય છે તેના લોબિંગ માટે પણ કોર્પોરેટરો એટલી જ મહેનત કરતા હોય છે, પોતાના ગોડફાધરોના શરણે જતા હોય છે, કારણ કે જે મહત્વની કમિટીઓ છે તેનામાં સમયાંતરે આરોપ થતા રહે છે કે પોતાના ખાનગી માણસો દ્વારા અથવા તો મળતી કોન્ટ્રાક્ટરોની મદદથી આ ભ્રષ્ટાચાર થયો. એટલે આ 5 હોદ્દા પૂર્ણ થાય તે બાદ સૌની નજર આવનારી કમિટીઓની નિમણૂક પર પણ રહેશે. દીક્ષિતા, બિલકુલ, ત્યારે પણ ભાજપે ઘણી બધી બાબતો છે આમાં ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે જો જૂથવાદ ન થાય સાથે સાથે ઘણી બધી વસ્તુઓ છે તેને લઈને પણ ભાજપે વિચારવું પડશે. એટલે સમીકરણો હાલ શું બની રહ્યા છે અને કોનું નામ આ રેસમાં સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે એ જાણવું છે.
દીક્ષિત, હાલના તબક્કે આપણે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તેના આધારે આ અહેવાલ દર્શાવી રહ્યા છે. તો સૌથી મોખરાનું નામ પ્રતિભા જૈનનું છે. શાહીબાગ વોર્ડના તેઓ સિનિયર કોર્પોરેટર છે, તેમની ત્રીજી આ ટર્મ છે. અને આ બાદ બીજા નંબરે શીતલ ડાગાનું નામ છે કે જે મણિનગરના છે. અને ડાર્ક હોર્સ તરીકે ક્યાંક ઉભરી આવે તેવા વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પર છે. જો ઓબીસી સમાજમાંથી મહિલાને મેયર પદે મૂકવાની વાત આવે, ભલે મહિલા જનરલ કેટેગરી માટેનું આ અનામત બેઠક છે આ વખતની મુદત જે છે, પરંતુ ભાજપ ઈચ્છે તો અન્ય સમાજમાંથી કોઈ પણ મહિલાને આ અનામત બેઠક ઉપર, ખાસ કરીને જનરલ કેટેગરીની અનામત બેઠક ઉપર મૂકી શકે છે. એટલે અન્ય એક નામ જે બોડકદેવ વોર્ડના દીપ્તિબેન અમરકોટિયા, તેમનું પણ નામ ચર્ચામાં છે. એટલે આ સંભવિત નામો છે. હવે જોવાનું એ રહે છે કે પસંદગીનો ક્રાઇટેરિયા ભાજપ કયો રાખે છે, કારણ કે ભૂતકાળમાં આ લોકોની જ્યારે નિમણૂક થઈ ત્યારે જોયું કે વર્તમાન મેયર જે છે કિરીટ પરમાર એકદમ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે, કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, સાદા એકદમ સાદું જીવન જીવવામાં માને છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેઓ પ્રખર કાર્યકર પણ છે. એટલે તેમની નિમણૂક પાછળ ભાજપે આ ગણિત જોયું હતું કે કોઈ પણ પ્રકારનો વિવાદ તે વ્યક્તિ સાથે સંકળાયેલા ન હોય તેમને મેયર પદ આપવામાં આવ્યું હતું. એટલે એકવાર મેયર પદ માટે જે વ્યક્તિની નિમણૂક થાય તેના આધારે અન્ય જ્ઞાતિ અને જે વિવિધ વર્ગ છે તેનું સમીકરણ રચાતું હોય છે. એટલે ઓબીસી છે, એસટી એસસી છે, પાટીદાર છે, જનરલ બ્રાહ્મણ, આ તમામ જે ગણિત છે તે ભાજપ તેની ગણતરી કરશે. અને આગામી દિવસોમાં અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો હોય, પ્રદેશના ભાજપના હોદ્દેદારો હોય, તે એક બેઠક કરશે અને તેનામાં કોઈ એક ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરશે. દીક્ષિતા, બિલકુલ, લોબિંગની કેટલી અસર થશે, શું લાગી રહ્યું છે? કારણ કે ધર્મેન્દ્ર શાહજી એએમસીમાં ભાજપના પ્રભારી છે, સાથે સાથે અમિત શાહની જો વાત કરવામાં આવે, એલિસ બ્રિજના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, એએમસીમાં લાંબા સમયથી તેઓ કામકાજ કરી ચૂક્યા છે. આ બધાના સમીકરણ અને ધારાસભ્યોની જે લોબિંગ છે તેની કેટલી અસર અર્પણ થઈ શકે છે? સ્વાભાવિક છે દીક્ષિતા, ખૂબ જ મોટી અસર થઈ શકે, કારણ કે જે રાજકીય રીતે ઊંચા હોદ્દા પર હોય છે તે પોતાનાથી નીચેના હોદ્દા ઉપર પોતાના માનીતા હોય, પોતાના કહ્યામાં હોય અને પોતાનું કહેલું તમામ વસ્તુ માને તેવા જ લોકોની નિમણૂક કરવામાં માનતા હોય છે. એટલે આપણે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે પણ જોતા હોય છે કે કોર્પોરેટરો નક્કી કરવામાં ધારાસભ્યો અને સાંસદો પણ એટલા જ સક્રિય હોય છે, કારણ કે સાંસદોને પોતાના સાંસદ મતવિસ્તાર અંદર આવતી 7 વિધાનસભા અને વિધાનસભાની અંદર 1 વિધાનસભાની અંદર આવતા 4 વોર્ડ, એટલે એક વોર્ડમાં પાછા 4 કોર્પોરેટર હોય છે. એટલે આ લોકોની જે સિલેક્શન કરવાની હોય છે ત્યાં એક એક ચોકઠા ગોઠવાતો હોય છે કે કોણ મારો માણસ છે, કોણ મારો માણસ નથી, કોણ મારું માનશે, કોણ પાછા કયા ધંધાકીય હિત સાથે સંકળાયેલા છે તે પણ જોવામાં આવતું હોય છે. એટલે રાજકીય હિત તો હોય છે, સાથે નાણાકીય હિત પણ હોય છે. ઘણા ભૂતકાળના એવા દ્રશ્યો છે કે જ્યાં કોઈ સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોઈ કોર્પોરેટર હોય, તે એકબીજાના નાણાકીય હિત ધંધામાં ભાગીદાર હોય છે. એટલે આવી દૂરની સંભવિત અસરો જોઈને પણ આ લોબિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. હવે જોવાનું એ રહે છે કે લોબિંગ એક તરફ છે, પરંતુ સિલેક્શનનો ક્રાઇટેરિયા પ્રદેશ મોરબી મંડળ શું નક્કી કરે છે તેના આધારે લોબિંગ કર્યા બાદ કેટલો ફાયદો થશે તે સ્પષ્ટ થઈ શકશે. બિલકુલ, આભાર આપની પાસેથી માહિતી લેતા રહીશું અર્પણ. તો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મેયર પદની રેસમાં. આજે તમામ નામો છે તે સતત ચર્ચાઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે પણ લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો કોણ બનશે અમદાવાદના મેયર આગામી સમયમાં તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. 9 સપ્ટેમ્બરે અમદાવાદને નવા મેયર મળશે, કારણ કે 2.5 વર્ષની જે ટર્મ છે તે પૂરી થઈ રહી છે અને હવે આ તમામ નામો સતત ચર્ચાઈ રહ્યા છે.